નમસ્તે, આજે આપણે ગુણાકારમાં બે અંકની રકમના ગુણાકાર શીખીશું. હમણાં સુધી આપણે ત્રણ બે અંકને એક અંક સાથે, ત્રણ અંકને બે અંક સાથે, ચાર અંકને બે અંક સાથે એ રીતે જોયું. તો પહેલાં એ વાતનું પુનરાવર્તન કરી લઈએ અને અહીં એક પાંચ અંકની રકમ લખું છું. 64,329. અને કોઈક સરસ નંબર લઉં, સરસ આંકડો 4 વડે આ પાંચ અંકની રકમને ગુણવાની છે. તો ચાલો કરીએ ગુણાકાર. સૌ પ્રથમ 4ને 9 સાથે ગુણવાનું. 4 × 9, 4 × 9 = 36. એનો 6 અહીં મૂક્યો, બધી પડી 3. હવે 4ને દશકના અંક સાથે ગુણવાનું. 4 × 2 = 8 અને વત્તા 3 એટલે કે 11 નો 1 અને વધી પડી 1. હવે 4ને 3 સાથે ગુણવાનું. 4 × 3 = 12 અને 1 ઉમેરવાનો વધીનો એટલે કે 13. 13 નો 3 વધી પડી 1. હવે 4ને 1000ના અંક એટલે કે 4 સાથે ગુણવાનું. 4 × 4, 4 × 4 = 16 અને વત્તા 1 એટલે કે 17 અને વધી પડી 1. હવે 4 × 6 = 24, 24 ને 1 25. 4 × 6 = 24 અને 1 25 બરાબર. આપણો જવાબ કંઈક આવો બન્યો. આ એકમ દશક શતક પછી આ રીતે આપણે કોમા મૂકીએ છીએ એટલે કે આપણો જવાબ બન્યો 257,316. હવે આપણે બે અંકના ગુણાકાર જોઈએ. આ તો થયું પુનરાવર્તન. આવી કોઈક રકમ લખું છું, 36 × 30. હમણાં સુધી આપણે માત્ર અહીં એકમનો અંક એટલે કે એક જ આંકડાની રકમ લખતા હતા ગુણાકારમાં. હવે આ કંઈક નવું છે, પણ એ પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે આવો કોઈ દાખલો જોયો હતો, 16 × 9 બરાબર. તો ખરેખરમાં આ જ્યારે આપણે ગણતરી કરી કે એકમનો અંક ગુણ્યો કે 9 × 6 = 54, 9 × 4 વધી પડી 5 અને પછી 9 × 1 = 9 ને 5 = 14 એટલે કે 144 બન્યા. તો હકીકતમાં આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે, હંમેશા ગણિતમાં કેમ અથવા તો બીજો શું તર્ક છે અથવા તો બીજી બે ત્રણ પદ્ધતિથી આપણે કઈ રીતે ચકાસી શકીએ, હંમેશા વિચારવાનું, જોવાનું, સમજવાનું, તો ને તો જ તમે ફટાફટ અને સાચી વાત સમજીને ગણતરી કરી શકશો. હવે આ 16ને આપણે જો બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? આપણને ખ્યાલ છે કે જો રકમ છૂટી કરીએ તો એને લખાય 10 + 6 ખરું. હવે આ જ્યારે આપણે 10 + 6 લખ્યા અને એને ગુણ્યા 9 કરવાના હતા, તો હકીકતમાં આપણે બંને સાથે અલગ અલગ ગુણાકાર કર્યો છે અને પછી બંનેનો સરવાળો કર્યો. આ સરવાળો, આ બંનેનો ગુણાકાર થઈને પછી એનો સરવાળો કરવાનો છે એટલે કે 9 × 6 = 54 અને અહીં 9 × 10 = 90. 90 + 54 કેટલા થાય? 4 અને અહીંયા 5 ને 9 = 14 બરાબર. મળી ગયો જવાબ? એટલે કે આપણે જો રકમને છૂટી પાડીએ અને અલગ અલગ ગણી અને એને 9 સાથે ગુણાકાર કરી અને પછી જો સરવાળો કરીએ તો પણ જવાબ તો મળે છે. તો હવે બે અંકની રકમમાં આવું કંઈક આપણે વિચારી શકીએ. પણ સૌથી પહેલા તો ઠીક છે, હું તમને સૌથી પહેલા એક કામ કરીએ, આપણે આને નવા કાગળ પર જ લખીએ. એની જ રકમ લખું છું, 36 × 30. હવે સૌ પ્રથમ આપણે એકમના અંકનો ગુણાકાર કરીએ.
ત્રણ છંક 18, ખરો? ત્રણ છંક 18 નો 8 વધી પડે 1, અને પછી 3 નો ગુણાકાર કર્યો 3 સાથે, દશકનો સ્થાન બરાબર, એટલે કે 9 વત્તા 1, એટલે કે અહીં બન્યા 10. હવે આ તો સીધી સાદી ગણતરી જે હમણાં સુધી આપણે શીખ્યા એની વાત કરી, પણ દશકનો અંક હોય ત્યારે શું કરવાનું? તો ગણત આ રીતે ગણવાનું, પણ એને દશકના સ્થાનેથી લખતા જવાનું અને અહીં લખવાનું 0. હમણાં આટલું યાદ રાખો, પછી આપણે જોઈએ છીએ કે કેમ એવું કર્યું. ચાલો કરીએ ગણતરી. હવે આ 2 ને વારાફરથી 6 અને 3 સાથે ગુણવાનું છે, તો 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 6 એટલે કે 12 નો 2 વધી પડી 1. હવે આ જૂની વધી કાઢી કાઢવાની, અને 2 તરી 6 ને 1 7, 720, અને હવે આનો કરવાનો સરવાળો. જવાબ આવશે આવો કંઈક, બીજો રંગ લો, 8, પછી અહીંયા 2 અને અહીં 8, આવો કંઈક જવાબ મળશે. હવે જોઈએ રકમ છૂટી પાડીને કે ખરેખર આ આપણે જે અહીં કર્યું કે અહીંયા 0 મૂક્યો અને દશકના સ્થાનેથી મૂકવાની શરૂઆત કરીએ આ બેને સાથે જ્યારે ગુણાકાર કર્યો ત્યારે, તો એ કેવી રીતે કામ કરે છે? તો આને કંઈક આવું છૂટું પાડી શકાય કે 36 એટલે બીજું શું, બીજી કેવી રીતે લખાય આપણે છૂટી પાડીને રકમ? 30 વત્તા 6, ખરું? હવે આને મેં આ રીતે છૂટી તો પાડી, અને 23 ને હું આ રીતે છૂટી પાડું છું કે 20 વત્તા 3. હવે દરેકને આ રીતે ક્રોસ ગુણાકાર કરવાનો છે, તો સૌ પ્રથમ તો આપણે ઠીક છે, સૌ પહેલા આપણે આ ક્રોસ ગુણાકાર જોઈએ કે આવું કંઈક થશે. 30, હમણાં 20 ને ભૂલી જાઓ, સૌથી પહેલા 3 જ વિચારો, તો 30 ગુણ્યા 3 વત્તા 6 ગુણ્યા 3, આવું કંઈક કરવાનું છે બરાબર. જો એકલા 3 ને જોઈએ તો હવે લેવાના 20 અને 20 ને ગુણવાના, કે 20 ગુણ્યા 6 વત્તા 20 ગુણ્યા 30. ચાલો કરીએ ગુણાકાર, અહીં કેટલા આવ્યા? 600 બરાબર, 3 2 6 અને આ 2 મીંડા, 6 2 12 અને આ 0, 3 6 18 અને અહીં 3 3 9 અને આ 0. હવે આપણે કરીએ આ બધાનો સરવાળો, તો 0 વત્તા 0 વત્તા 8 કેટલા થયા? 8. પછી દશકના સ્થાનનો સરવાળો, 0 વત્તા 2 2 2 ને 1 3 3 ને 9 12, 12 નો 2 વધી પડી 1, 1 અને 6 શતકનો સ્થાન છે ને, એટલે એ ઉમેરવાનો, 7 7 ને 1 આ શતકનો સ્થાન 8. વાહ, મળી ગયા 828. એટલે કે આ રીતે આપણે રકમ છૂટી પાડીને ગણતરી ચકાસી શકીએ છીએ. હજુ બીજી રીતે એકવાર જોઈ લઈએ અને પછી બીજો એક દાખલો જોઈએ, એટલે એકદમ પાકું થઈ જાય. એની જ રકમને ફરીથી લખું છું અને બીજી રીતે વિચારું છું, ભલે? આવું કંઈ આપણી રકમ શું હતી? 36 ગુણ્યા 23. હવે જો આ રકમને છૂટી પાડીએ તો આ ભલે હમણાં આપણે આ 36 લખ્યા અને આ 23 એટલે શું? 20 વત્તા 3, એટલે કે હું જો આ રીતે ગુણાકાર કરું કે આ 36 ગુણ્યા 3 અને 36 ગુણ્યા 20, તો એ વસ્તુ પણ કરી શકાય. 0 એટલે તો આપણને ખબર છે કે ખાલી 2 સાથે ગુણીને બિંદુ જ ચડાવવાનું રહેશે, તો કરીએ
થી ગુણાકાર, છ તરી 18 વધી 1, 3 તરી 9 ને 10. અહી 2 2 શૂન્ય પહેલા એમને મૂકી લઈએ, મૂકીએ શૂન્ય. 2 છંક 12 વધી 1, 2 તરી 6 ને 7. 36 તું 72 આવે, પણ અહી 36 ગુણ્યા 20 એટલે 720. અને હવે આ બંને નો સરવાળો કરવાનો. કરી સરવાળો, બીજો રંગ લો. 720 વત્તા 108, 8 2 7 ને 8 મળી ગયા 828. એટલે કે આપણે જો 2-3 તરફ થી આપણો જવાબ વિચાર્યો કે ગુણાકાર કર્યો 2-3 તરફ થી, તો પણ ગુણાકાર નો જવાબ સરખો મળ્યો છે. હવે બીજો દાખલો જોઈએ એટલે તમને એકદમ પાક્કું થઈ જાય. દાખલાની રકમ કઈક આવી લખું છું, 77 ગુણ્યા 77, બે અંકના ગુણાકાર છે. સૌ પ્રથમ આ એકમના અંકનો ગુણાકાર કરવાનો, 7 ગુણ્યા 7. અને બીજી રીતે શું લખાય કે 77 ગુણ્યા 70 વત્તા 77 ગુણ્યા 7, એવું પણ લખાય ને, આવું પણ લખી શકાય. પણ હમણાં આપણે આપણે જે પદ્ધતિથી ગુણાકાર સૌપ્રથમ જોયો છે એ રીતે કરીએ, તો અહીં મળ્યા 49. 49 ના 9 વધી પડી 4. હવે ફરીથી 7 ને 7 વડે ગુણવાનું, 7 ગુણ્યા 7 49 વત્તા 4 એટલે કે 53. હવે આપણને ખ્યાલ છે કે હવે દશકનો અંક ગુણીએ છે, એટલે સૌ પ્રથમ અહીં બિંદુ મૂકવાનું અને જે ગુણાકાર આપણે કરીએ દશકના સ્થાનેથી મૂકતા જવાનું. તો કરીએ ગુણાકાર, 7 ગુણ્યા 7 49 નો 9 વધી 4, આ જૂની વધી ખુશી કાઢવાની. પછી ફરીથી 7 ગુણ્યા 7 49 ને 4 53. અને હવે કરવાનો સરવાળો, ચાલો કરીએ. શું મળે છે અહીં, 9 3 ને 9 12 વધી 1, 5 ને 6 ને 3 9, અને અહીં 0 ને વત્તા 5 એટલે 6. જવાબ મળ્યો 6,929. આ જ વાતને અહીં ફરીથી જોઈ જોઈ 49 ને 4, 49 ને 4 53 વત્તા અહીં શું આવશે, 5,390, અને એમાં ઉમેરીએ 539. તો પણ આ જ રીતે જવાબ બનશે ને, 9 અહીં 2 વધી 1, 9 અને 5. ખ્યાલ આવ્યો? આશા રાખું છું તમને ગણતરી બે અંકોના ગુણાકાર પણ હવે ખ્યાલમાં આવ્યા હશે. ચાલો ત્યારે આવજો.